નમસ્તે દર્શકો આપની સાથે હું આપનો કાલનો દિવસ કેવો રહેશે તે અમે તમને જણાવશું સ્ટુડિયો પર મારી સાથે ઉપસ્થિત છે કિશન મહારાજ કિશન મહારાજ આપનું સ્વાગત છે સ્ટુડિયો પર નમસ્કાર જય મહાદેવ કિશનજી આવતીકાલનું પંચાંગ કેવું રહેશે દર્શકોને જણાવશો વાલા દર્શક મિત્રો સૌને હર હર મહાદેવ નમસ્કાર શરૂ કરીશું આપણે કાલના પંચાંગની તો કાલે તારીખ પાંચ આઠ બે હજાર બાવીસ ને શુક્રવાર છે તિથિ વિક્રમ સવત બે હજાર ઇઠ્યોતેર શ્રાવણ સુદ આઠમ છે જે રાશિ છે તુલા રાશિ છે કાલે તુલા રાશિમાં કહેવાય છે ચંદ્ર મહારાજ સ્થિત છે એના મૂળાક્ષર ર અને ત છે જે નક્ષત્ર છે એ સ્વાતિ છે યોગ છે શુભ છે કરણ છે વિષ્ટિ છે પંચક કે વિછડાની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછડો પણ નથી સૂર્ય રાશિ કર્ક અને ચંદ્ર રાશિ તુલા સૂર્યોદય સવારે પાંચ અને પિસ્તાલીસ કલાકનો જ્યારે સૂર્યાસ્ત કહેવાય છે સાંજે સાત ને નવ કલાકનો છે ચંદ્રોદયની વાત કરીશું તો બાર ને બત્રીસનો ચંદ્રોદય અને અગિયાર ને પિસ્તાળીસનો ચંદ્રાસ્ત જોવાય છે અભિજિત મુહૂર્તની વાત કરીએ તો બાર ઓગણીસ થી એક અગિયાર સુધીનો અભિજીત મુહૂર્ત છે જે રાહુકાળ છે અગિયાર આઠથી બાર પિસ્તાળીસનો રાહુકાળ છે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય તેનું ધ્યાન રાખીશું રાહુ કાળમાં કહેવાય છે કે ભાઈ લાંબી મુસાફરી પણ ના થાય તેનું ધ્યાન રાખીશું વાત કરવામાં તો કાલે દિવસ ચોખ્ખો અને સારો છે માંગલિક કાર્ય કરવા તો થઈ શકે એમ જોઈ રહ્યું છે કેશનજી આવતીકાલના દિન વિશેષ વિશે પણ દર્શકોને જણાવશો કાલે શુક્રવારનો દિવસ છે માં લક્ષ્મીનો દિવસ છે અને એમાં પણ જો દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ખીરમાં મધ ઉમેરો તો ખૂબ અનેરો લાભ જોવા મળે છે કહેવાય છે કે ભાઈ દેવી લક્ષ્મીની તમે પૂજા દરમિયાન ખીરમાં મધ ઉમેરો

સારા અને શુભ ચોકડિયાની વાત થઈ રાત્રિના ચોગડિયાની વાત કરીએ તો લાભ ચોગડ્યું છે આ સમય દરમિયાન કોઈ પણ સામ સારા કામ થાય આ સમય દરમિયાન લક્ષ્મીનું આગમન થાય છે માટે તમે ભગવાનને કહેવાય છે કે કાલે ખીર મા લક્ષ્મીને અવશ્ય ચઢાશો અને એમાં ચપટી મધ નાખીશું ને તો ધાર્યા કામની પ્રાપ્તિ થશે ધનધાન્યથી ચોક્કસથી મોટા લાભ થશે શુક્ર છે એ શુક્ર પ્રબળ બનશે જી જી કિશનજી હવે પ્રથમ ત્રણ રાશિકાનો જાતકોનો દિવસ આવતીકાલનો કેવો રહેશે તે દર્શકોને જણાવશો કાલે પ્રથમ ત્રણ રાશિના જાતકો પહેલા એક સરસ મજાનો કાલનો કહેવાય છે પ્રશ્ન છે કે ભાઈ કાલે શુક્રવાર છે અને શુક્રવારે કહેવાય છે કે ભાઈ ભગવાન શંકરને સુ ચડાવવાથી આ શ્રાવણ માસમાં લાભ થશે તો ભાઈ કાલે કહેવાય છે શુક્રવાર એટલે ભગવાન શંકરનો એક સોમવાર ને શુક્રવાર બંને ભગવાન શંકરનો દિવસ છે અને આ દિવસ દરમિયાન ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ બંને ચડાવજો કાલે અવશ્ય જે પણ વ્યક્તિ દૂધ અને સફેદ ફૂલ અને શિવ માનસ પૂજા કરીને પાઠ છે શિવ માનસ પૂજાનો પાઠ ચડાવો દીવ અને કહેવાય છે કે ભાઈ એનાથી તમે દીવો કરીને કહેવાય છે કે ભાઈ પ્રગટાવીને એક સફેદ ફૂલ ચડાવજો સાથે દૂધ કેવા સ્ટીલ અથવા તો ચાંદીમાં ક્યારે તાંબામાં દૂધ ભગવાન શંકરને ના ચડે માટે સ્ટીલમાં લઈ જજો અને કહેવાય છે કે ચડાવજો ખૂબ લાભ થશે ધારે કામની પ્રાપ્તિ થશે અને તમારો શુક્ર અને ચંદ્ર બંને ગ્રહ પ્રબળ બનશે માનસિક શાંતિ સાથે સાથે વૈભવની પ્રાપ્તિ આટલું કરવાથી અવશ્ય મળશે તો કાલે આટલું કરીશું વાત કરીશું આગળની ત્રણ રાશિના જાતકોની તો મેષ રાશિ વાળા જાતકોની વાત કરીએ તો ભાઈ સાંધાનો દુખાવો નાનો મોટો રહ્યા કરે કોઈ પણ નાનો મોટો સાંધાનો દુખાવો રહ્યા કરશે મહેમાનોનું આગમન થાય કહેવાય છે કે ખૂબ સરસ મજાના મહેમાનોનું આગમન થશે મહેમાનોનો કહેવાય છે કે ભાઈ અનેરો આનંદ ઉત્સાહ જોવા મળશે પતિ પત્ની વચ્ચે કોઈ નાની બાબતોમાં વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું તમારા જે અંગત વ્યક્તિઓ છે એ વચ્ચે આનો મોટો વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકો એવી ચોક્કસથી તમારા ધૈર્યની પ્રાપ્તિ મળશે દિવસે સરસ શુભ કલર આસમાની શુભ નંબર છ વાત કરીશું વૃષભ રાશિવાળા જાતો કોની તો મિત્રો તરફથી મદદ મળતી રહે તમારા બાળકો થકી તમને કોઈ લાભ છે મિત્રોથી કોઈ નાના મોટા ફાયદા થશે કોઈની સાચી સલાહ લઈને કામ કરજો જે તે કામ કરો ખોટું પડી શકે એમ છે તો હંમેશા સાચી સલાહ અને સાચા વ્યક્તિની સલાહ લઈને કામ કરીશું કોઈની સાથે દલીલમાં નહીં પડે ખોટી દલીલબાજી નહીં કરવાની જે મનમાં છે એ સાચું આવવાનું જ છે સમય પણ બગડશે નાના મોટા સમયનો બગાડ થાય શુભ કલર જાંબલી શુભ નંબર પાંચ વાત કરીશું મિથુન રાશિ વાળા જાતકોની તો વેપારમાં વધારો જોવાય છે એકંદરે નાનો મોટો વેપારમાં વધારો થતો જોવા મળે છે બાળપણની યાદો તાજી થાય કોઈ પણ નાની મોટી બાળપણની યાદો તાજી થશે આર્થિક લાભની તક ચોક્કસથી મળશે અને તમારા કાર્યોની પ્રશંસા વધતી રહે શુભ કલર ક્રીમ અને શુભ નંબર 7 છે કિશનજી કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે પણ જણાવશો વાત કરીશું કર્ક રાશિવાળા જાતકોની તો ભાઈ કાલે નાની મોટી વેપારની તક નોકરીમાં તક કે કોઈ તમારે જે તે કાર્યો કરો છો એમાં કોઈ નાની મોટી નવી તકોનો ઉમેરો થશે તો ચોક્કસથી નાની મોટી તકો ઝડપી લેજો જે રોકાયેલા છે એ રોકાયેલા નાણાં પાછા આવશે વાત કરીશું તો ભાઈ ઋણમાંથી મુક્તિ છે જે દેવું છે માથે કરજો છે નાના મોટા કહેવાય છે કે ભાઈ આકસ્મિક ખર્ચા થાય છે ધીરે ધીરે ઘટતા જશે અને જે તમારા કહેવા છે કે ભાઈ કર્જમાંથી તમે ક્યાંક ને ક્યાંક તમે મુક્તિ થશે મિત્રોના સહયોગથી કાર્યમાં વધારો થાય તમારા જે નજીકના હિતેચ્છુ લોકો છે મિત્રો છે એના સહયોગથી કોઈ સારા એવા કામ તમે પાર પાડી શકો એમ છો શુભ કલર સોનેરી શુભ નંબર એક સિંહ રાશિવાળા જાતકોની વાત કરીએ તો માતા પિતા જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું તમારા માતા પિતા જોડે મતભેદ ના થાય લાંબા સમયનું કાર્ય પૂર્ણ થશે નાના મોટા લાંબા સમયનું કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકે એમ છે ઋતુ પ્રમાણે આહાર લેવો કાલે પેટને લગતી સમસ્યાઓ શિરાશિવાળાને થઈ શકે એમ છે માટે થોડુંક ધ્યાન રાખવાનું છે ઋતુ પ્રમાણે કહેવાય છે કે ભાઈ આહાર રાખજો વધારે પડતું પાચન ક્રિયા પર કહેવાય છે વજન ના પડે તેનું ખાસ ધ્યાન રાખીશું એવું કંઈ આરોગ્ય શુભી નહીં અને વિશેષ યાત્રા યાત્રાનો કહેવાય છે કે ભાઈ યોગ જ અચાનક કોઈ સારી જગ્યાએ જવાનું થશે કોઈ અચાનક સારા મુલાકાતી થશે તો ભાઈ વિશેષ યાત્રાઓનો કહેવાય છે યોગ જોવાઈ રહ્યો છે શુભ કલર જ્યારે કાળો

પણ કહેવાય છે કે એપ્રિલ બે હજાર ત્રેવીસ પછી આ દશા ઉતારવાની છે એટલે તમે એપ્રિલ મહિનામાં મોટા લાભ જોઈ શકો છો પગારનો વધારો ચોક્કસથી મળશે ચિંતા કરવાની જરૂર નથી ત્યાં સુધી એક લોખંડની વીટી એમને કહેજો કે ભાઈ શનિવાર સાંજે સરસિયાના તેલમાં ડૂબાડવાની છે એકસો આઠ વાર ઓમ સં શનેશ્વરાય નમ ના મંત્રોનો જાપ એમને કહેજો કરવાનું રાખે અને ત્યાં શનિ મહારાજને કહેવાય છે મસ્તક ઉપર સ્પર્શ કરીને એ પોતે બીજી આંગળીમાં પહેરે તો એનાથી લાભ થશે આવકનો સ્ત્રોત છે શનિ છે ને એ નોકરી પ્રધાન ગ્રહ છે કર્મનો માલિક છે જેવું કર્મ કર્યો તેવું કર્મનું ફળ આપે છે તો કહેવાય છે ચોક્કસથી સારા કર્મ છે સારી મહેનત છે તો સામે સારું વેતન અને સારું વળતર આપશે આટલું કરવાથી બેન ચોક્કસથી લાભ જોવાશે અને એપ્રિલ મહિનામાં એપ્રિલ બે હજાર ત્રેવીસમાં અણધાર્યો મોટો લાભ ભાઈને થઈ જશે અને કોલો મિત્ર પણ આપણી સાથે જોડાય ચૂક્યા છે હેલો હેલો જી આપનું નામ જણાવશો જન્મ તારીખ જન્મ સમય જણાવશો ઓકે મારું નામ પટેલ રાજ છે મારી જન્મ તારીખ 27 જુલાઈ 2001 અને જન્મનો વાર શુક્રવાર અને સમય બપોર 12:30 કલાકનો છે તો મારે બહાર જવું છે તો મને ક્યારે એનો મોકો મળી શકે છે સ્ટડી માટે એબ્રોડ જવું છે કઈ જગ્યાએ કેનેડા યુકે જવું છે સ્ટડી માટે વાત કરવામાં આવે તો કે ભાઈ કુંભ રાશિનો ચંદ્ર તુલા રાશિનો લગ્ન શતભીશા નક્ષત્ર તૃતીય શોભન યોગ શનિવારનો દિવસ છે શુક્ર પ્રબળ છે મંગળ ગુરુ સારો છે યુકે યુનાઇટેડ કિંગડમ કહેવાય છે વૃષભ રાશિમાં આવે છે અને કહેવાય છે કે ભાઈ રાહુ ત્યાં બેઠો છે તો થઈ શકે શક્ય હોય તો વૃષભ રાશિ છોડીને કોઈ બીજી કન્ટ્રીમાં ટ્રાય કરો તો ઘણો લાભ થશે તમે અમેરિકા પણ ટ્રાય ના કરતા એના સિવાય તમે મેષ રાશિમાં કહેવાય છે એ સારું છે ઓસ્ટ્રેલિયા કા તમે પ્રયત્ન કરી શકો છો ઘણો સારો લાભ થશે અને સાથે સાથે ચોક્કસથી સારા એવા ત્યાં જઈને મોટા કામની પ્રાપ્તિ પણ થશે અમુક વખત આપણે અહીંયા કહેવાય છે કે ભાઈ ઉપડી તો જઈએ છે રંગે ચંગે ગોળો લઈને પણ ત્યાં જઈએ છીએ ગોળો બેસી જાય છે કેમ કેમ કે એક જગ્યા એક કન્ટ્રી છે ત્યાં તમારો ભૂમિ તમને કેટલો સાથ આપે છે એ મહત્ત્વનું થાય છે માટે થઈ તમે બહાર જ જાઓ તમે બીજા વતનમાં પણ જાઓ તો એ ભૂમિ સાથે આપણે લેણું છે કે નહીં એ ખાસ કહેવાય છે કે ભાઈ ચેક કરવું પડે તો યુનાઇટેડ કિંગડમનું તમે રહેવા દેજો કેનેડા ઓસ્ટ્રેલિયા કે બીજી કોઈ પણ કન્ટ્રી ખૂબ લાભદાયી રહેશે એનામાં ટ્રાય કરો ચોક્કસથી લાભ થશે જે કન્ટ્રીનું નામ સી રાશિ કુંભ રાશિ અને તુલા રાશિ ત્રણેથી ચાલુ થતું હોય એ ત્રણેય તમારા માટે સારી રહેશે ચોક્કસથી પ્રયત્ન કરજો મેષ રાશિમાં પણ લાભ

આંખને લગતી સમસ્યાઓ થાય નાની ઉંમરમાં મૃત્યુ આવી જાય નાની ઉંમરમાં ઓપરેશન આંખનું કરાવવું પડે તો આવું બધું થાય કુંડળીમાં સૂર્ય અને રાહુ લગ્નેશમાં બેઠા હોય ત્યારે આવી બધી શક્યતાઓ ગણી છે તમારો કહેવાય છે કે જે બાબાનું કુંડળી છે એમાં લગ્નેશમાં સૂર્ય રાહુ છે કેતુ સપ્તમ ભાવમાં છે ધ્યાન રાખવા જેવી બાબત છે નિયમિત પ્રમાણે બાબાને કહેજો કે ભાઈ એક આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ અવશ્ય ભગવાન સૂર્યનારાયણને જળ ચઢાવીને કરી દે એમાં લાલ કંકુ અને ગુલાબજળ બંને નાખે અને પછી ભગવાનને અડધે આપે સાથે સાથે કહેવાય છે કે ભાઈ એક તાંબાનું કડું કાં તો તાંબાની વીંટી કહેવાય છે કે ભાઈ ત્રીજી આંગળીમાં અનામિકાની આંગળીમાં ત્રીજી આંગળીમાં તાંબાનું કહેવાય છે કે ભાઈ વીંટી પહેરે કાં તો પછી તાંબાનું કડું એ પોતે જમણા હાથમાં પહેરશે તો ઘણો લાભ જોવાઈ જશે શક્ય બને ત્યાં સુધી

તમારી જન્મ તારીખ અગિયાર અગિયાર ઓગણીસો બેન અને એમાં મંગળ ભાગ્યના સાંભળો એમાં મંગળ ભાગ્ય ના સ્થાન માં આવે છે તો તમારા નામે મકાન લેશો તો ચોક્કસ થી ભાગ્ય નું સ્થાન મંગળ છે એટલે તમને ભૂમિથી લાભ અપાવશે નાની મોટી કહેવાય છે કે ભાઈ ભૂમિથી તમને ઘણા એવા આવકના સ્ત્રોત ઉભા કરાવશે તો શક્ય હોય તો તમે ત્યાંથી કામ કરજો મોટા લાભ જોવાઈ જશે જી ભાઈ અને કોલ મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હેલો ભૂપેન્દ્ર ભાઈ બોલું છું જી આપની જન્મ તારીખ જન્મ સમય જણાવશો 14 બાર 95 જી હાલો સમય ચૌદ બાર પંચાણું જન્મ નું સ્થળ જન્મ નું સ્થળ છે ધંધુકા વિવાહ પ્રશ્ન છે અને વિધિ સર્પદોષ ની વિધિ કરાયો છે ચલો વાત કરીએ તો ભાઈ મંગળ ગુરુ શુક્ર બુદ્ધ ધનના સ્થાનમાં છે કેતુ સપ્તમમાં છે રાહુ કહેવાય છે લાભમાં છે હવે જે દશા છે અત્યારે વિશ્વંતરી અંતરદશાની વાત કરવામાં આવે તો જે અંતરદશા ચાલી રહી છે એ કહેવાય છે કે ભાઈ હાલમાં શનિની જ શનિ પહેલાં તમે જોવા જાવ તો અત્યારે થોડુંક કહેવાય છે કે ભાઈ બે હજાર બાવીસના ડિસેમ્બર મહિના સુધી સાચવવાનું છે ત્યાં સુધીમાં લગ્નના યોગ દેખાતા નથી પણ પછી ચોક્કસથી લગ્નના યોગ જ છે એટલે દોઢેક વરસ પછી તમારા કહેવાય છે કે ભાઈ લગ્નના યોગ પ્રબળ બને છે ત્યાં સુધી અત્યારે લગ્નના કારણ કે દશા છે રાહુની અંતરદશા છે અને રાહુની અંતરદશામાં કોઈ પણ લગ્ન થકી કામ ના થઈ શકે માટે બે વર્ષ તમે થોડું વિચારીને રાખજો ચોક્કસથી લાભ થઈ જશે અને સારું એવું પાત્ર દેખાઈ રહ્યું છે ગુરુ ઊંચનો છે માટે જે પણ વ્યક્તિ છે ચોક્કસથી સારી આવશે જીવનમાં થોડોક સમય રાહ જોવાની જરૂર છે તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો તુલા રાશિવાળા જાતકોની વાત કરીએ તો દિવસ આનંદમય જઈ શકે છે આનંદમય દિવસ પસાર થશે સમયનો ખોટો બગાડ થાય નાનો મોટો સમયનો ખોટો બગાડ થશે વેપારને લગતા કોઈ પણ નિર્ણય કાલે ના લેતા તુલા રાશિવાળા કહેવાય છે કે ભાઈ દિવસ ખૂબ સરસ મજાનો છે આનંદમય દિવસ છે મોટા લાભ સાથે તમારો દિવસ શરૂઆત થશે

તમારો સમય ક્યાંય બગાડે નહીં ખરાબ ના થાય તેનું પણ ધ્યાન રાખીશું વૃશિક રાશિવાળાને પરિણામો પર સકારાત્મક રહેશે ગઈકાલે જે પણ નાના મોટા કાર્યો કર્યા છે એનું પરિણામ સારું પોઝિટિવ તમે જોઈ શકશો તમારા વર્ક પર હોય તમારા ઓફિસમાં હોય કે કોઈ બી જગ્યા હોય સારા પરિણામની પ્રાપ્તિ થતી રહેશે શુભ કલર સોનેરી શુભ નંબર આઠ ધનરાશિવાળા જાતકોની વાત કરીએ તો ભાઈ કામના સ્થળે તમારા સારા એવા વખાણ થશે નવા રહસ્યો બહાર આવે નાના મોટા કહેવાય છે કે ભાઈ રહસ્યો તમે બહાર આવી શકે એમ છે ભાગીદારી વ્યવસાય નફાકારક રહેશે જે તે કહેવાય છે ભાઈ ભાગીદારી ધંધો થાય એ તમારો સારું રહેશે કા સમયસર કામ કાલે પૂરા થાય તેનો પ્રયત્ન કરજો કશું પણ કરો એક નાના મોટા કામ કાલે કહેવાય છે બાકી રહી જશે તો કાલે બને એટલા શક્ય કામ પૂરા થાય એના માટે પૂરતું ધ્યાન આપીશું શુભ કલર લીલો શુભ નંબર ચાર છે મકર કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો વાત કરીશું મકર રાશિવાળા જાતકોની તો પરિવાર સાથે ગપસપ કરીને દિવસ પસાર થશે આનંદમય દિવસ છે તમારા અંગત વ્યક્તિઓ જોડે તમારા કહેવાય છે કે ભાઈ નજીકના વ્યક્તિઓ જોડે દિવસ સારો જશે જીવનસાથી જોડે ખૂબ સરસ મજાનું સારું તમારા જીવનસાથી જોડે બનશે અને કાર્યોને વધુ સારી રીતે પૂર્ણ કરી શકશો તમારા જે કાર્યો છે અને ખૂબ સારી રીતે પૂર્ણ કરી શકશો સમસ્યાઓ શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરજો ગુસ્સા પર કશો જ નથી ઘણી શાંતિથી સમજદારીથી સમસ્યાનો ઉકેલ લાવવો પડે છે

મીન રાશિવાળા જાતકોની વાત કરીએ તો નાનો મોટો પ્રવાસ શક્ય હોય તો ટાળજો રાહુ અને કેતુ કહેવાય છે કુંડળીમાં જ્યારે પણ ભારે બને છે ત્યારે શક્ય એટલા પ્રવાસ ઓછા કરવા ભાઈ બહેનથી લાભ છે નાના મોટા તમારા ભાઈ બહેનથી લાભ થાય એવા છે આકસ્મિક સારા સમાચાર ભાઈ બહેન તરફથી સંભળાઈ રહે હિંમત નહીં હારવાની જે બી થાય અને તમારી પ્રશંસા તમારું માન તમારું સન્માન તમારા કહેવાય છે કે ભાઈ પ્રશંસામાં વધારો એકંદરે જોવાઈ જશે શુભ કલર પીળો અને જ્યારે શુભ નંબર ચાર્ટ છે ટેરોટ કાર્ડની મદદથી આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવશો કાલે જનો પણ જન્મદિવસ છે મંત્રો ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન તનથી તંદુરસ્ત રહો મનથી મલકાત રહો અને ધનથી ધલકાત રહો વાત કરવામાં તો ભાઈ કાલે જનો પણ સરસ મજાનો જન્મદિવસ છે થ્રી ઓફ સ્વોર્ડ્સ કરીને સૂચવે છે થોડું નાનું મોટું એકાદ જગ્યાએ સંઘર્ષ જોઈ રહ્યું છે તમારે બોલવું પડશે કાલે જેનો પણ જન્મદિવસ છે કોઈ નાના મોટા કામ છે તમારા કહેવાય ખોટી રીતે તમને કહેવાય છે કે ભાઈ હેરાન થાવ છો તો બોલવું પડશે બોલશો તો જ થશે તલવારો ઉપાડવી પડશે અને તલવારોમાં તમારો વિજય ચોક્કસથી પ્રાપ્ત છે આર્થિક સમસ્યાઓમાં નાના મોટા કહેવાય છે કે ભાઈ અચિંતા ખર્ચા ના આવે તેનું ધ્યાન રાખીશું માનસિક શાંતિ છે ઘણી શાંતિ માનસિક રીતે મળી જશે શારીરિક સમસ્યાઓનો ઉદ્ભવ ના થાય શારીરિક સમસ્યાઓમાં કહેવાય છે કે ભાઈ ખાસ કરીને કોઈ નાની મોટી લોખંડની વસ્તુઓથી કોઈ નાની મોટી કહેવાય છે કે ભાઈ આગથી બચીને રહેજો શક્ય હોય તો કહેવાય છે કે ભાઈ અગ્નિથી થોડા દૂર રહેજો આટલી વસ્તુઓ કરવાથી વરસ સારું છે નાના મોટા ખર્ચા ના થાય તેના માટેનો ઉપાય પણ આપું છું આવકના સ્ત્રોત ધીરે ધીરે વધતા રહે અને આકસ્મિક ખર્ચાઓ ઘટે એના માટેનો એક સર્વશ્રેષ્ઠ ઉપાય છે કે ભાઈ તમે દર મંગળવારે ને શનિવારે સાત લવિંગની માળા હનુમાનજીને ચઢાવવાનું રાખજો

તો કાલનો દિવસ કેવો કાર્યક્રમમાં હાલ બસ આટલું જ વધુ માટે જોતા રહેજો મંતવ્ય ન્યૂઝ